सो हाय फ्रेंड्स, बीके एनएमयू एट्ले के भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी में पोस्ट ग्रेजुएट एट्ले के अनुस्नातक वर्ष 2022-23 एडमिशन प्रोसेस से चालू थी गई है। अँ जेनों न्यूज़पेपर में जाहरात आ गई है मित्रों, अँ ते वाँची सको जे तमारे एमएससी से एमएससी एमकॉम एट्ले के तमारे पोस्ट ग्रेजुएशन एडमिशन प्रोसेस से चालू थी गई है। अँ ते वेबसाइट पर जोई सको। आग हूँ तमारे फॉर्म कई रीते भरू जो ए पण स्टेप बाय स्टेप माहिती आपीश। तमारे प्रवेश फॉर्म फी 150 रुपया से ए पे करवानी है। तमे 23/6 एट्ले के आज थी फॉर्म भरवानुं स्टार्ट थी गयु है और 2/7/2022 सुधी तमे आनुं फॉर्म से भरी सकशो। तो मित्रों चालो हूँ तमने एनी ऑफिशियल वेबसाइट में जाइ अने तमारे फॉर्म स्टेप स्टेप कई रीते भरू जी संपूर्ण माहिती आपू। तो सर्वप्रथम मित्रों अँ तुम ऊपर जो लिंक जो रहो admission.bkenmuarp.in लिंक तमारा मोबाइल के पीसी में तमारे ओपन कर लेवानी है। त्यार पछी तमे नीचे आवशो तो अँ तमने यूजर ने पासवर्ड की मदद की साइन इन करवानो ऑप्शन बतावशे। परंतु तमे हजू सुधी रजिस्ट्रेशन ना कर्यु तो तमे साइन इन ना करी सको। सर्वप्रथम तमारे रजिस्ट्रेशन जे करवु पड़शे। तो अँ जे तमने एप्लाय नाउ बटन जोवा मळशे एना पर तमारे क्लिक करी देवानुं छे। एप्लाय नाउ बटन पर क्लिक करशो एटले तमारी समक्ष आ प्रकारनो ऑप्शन जोवा मळशे। अँ वाँची सको पीजी एडमिशन बुकलेट 2022-23 एटले एनी बुकलेट पण तमने अँ ऑफिशियल वेबसाइट में मिली जशे। तमारे 150 रुपया फी छे भरवानी ए એટલે કે થોડીક બેઝિક માહિતી તમને જોવા મળશે। નીચે આવીને તમારે આઈ એગ્રી કરી દેવાનું છે। આઈ એગ્રી કરી દીધા પછી તમારે રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ છે તમારી સમક્ષ ખુલી જશે। મોબાઈલમાં હોય તો તમે ડેસ્કટોપ સાઇટ કરી લેશો જેથી કરીને વ્યવસ્થિત સ્ક્રીન તમને જોવા મળશે। મિત્રો જો તમે ચેનલમાં નવા હોય તો યુનિવર્સિટીને લગતા તમામ અપડેટ માટે ચેનલ છે સબસ્ક્રાઈબ કરી રાખજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ડેઇલી અપડેટ મેળવવા માટે હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો। ત્યાં તમે મને ડાયરેક્ટ પ્રશ્ન છે એ પણ પૂછી શકો છો। તો સર્વપ્રથમ મિત્રો અહીંયા તમને જે ફેકલ્ટી ઉપર એડમિશનનો ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે। એના પર તમે ક્લિક કરશો અહીંયા તમને ફેકલ્ટી જોવા મળશે। તમારે એમએમાં લેવું હોય, એમકોમમાં લેવું હોય, એમએસડબલ્યુમાં લેવું હોય, એમએસસીમાં લેવું હોય, તમારે જે પણ ફેકલ્ટીમાં લેવું હોય એમના પર તમારે ક્લિક કરવાનું છે। ઉદાહરણ તરીકે કે તમારે એમકોમમાં લેવું હોય તો તમે ફેકલ્ટી ઓફ કોમર્સ એના પર તમે ઓકે કરશો। એના પર તમે ઓકે કરશો એ નીચે તમને ઓપ્શન જોવા મળશે એપ્લાય ફોર, એના પર તમે ક્લિક કરશો। એના પર તમે ક્લિક કરશો અહીંયા તમને એમકોમનો ઓપ્શન જોવા મળશે। તમારે જે પણ પ્રવાહમાં એડમિશન લેવાનું એ તમારી રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી અહીંયા તમને લાસ્ટ ક્વોલિફાય એક્ઝામનું ઓપ્શન જોવા મળશે એના પર તમે ક્લિક કરશો। તો અહીંયા તમને બીકેએનએમયુ અધર યુનિવર્સિટી ઓફ સ્ટેટ કે યુનિવર્સિટી ઓફ અધર સ્ટેટ એટલે કે તમે જે છેલ્લી પરીક્ષા પાસ કરી છે એ ક્યાંથી પાસ કરી છે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી પાસ કરી છે, ગુજરાતની અધર યુનિવર્સિટીમાંથી પાસ કરી છે કે ગુજરાત બહારના કોઈપણ યુનિવર્સિટીમાંથી પાસ કરી છે, તો તમે જે પણ યુનિવર્સિટીમાંથી પરીક્ષા પાસ કરી હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે। જો મિત્રો તમે બીકેએનએમયુમાંથી પાસ કરી હોય તો તમારે પીસી સર્ટિફિકેટની જરૂરત પડશે નહીં, પરંતુ જો નીચેના કોઈપણ બે ઓપ્શન તમે સિલેક્ટ કરશો તો તમારે પીસી સર્ટિફિકેટ છે એ આપવું ફરજિયાત હોય છે। પીસી સર્ટિફિકેટ વર્ષ 2022-23 માટે તમારે કઈ રીતે મેળવવું જોઈએ એના પર મેં સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, જેમાં તમે સંપૂર્ણ માહિતી સાથે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરી શકશો અને 2 દિવસમાં જ તમારું પીસી સર્ટિફિકેટ છે તે મેળવી શકશો। તો જેટલા પણ ભાઈઓ બહેનો નીચેની બે કોલમમાં લાગુ પડતો હોય અધર યુનિવર્સિટી કે અધર બોર્ડના વિદ્યાર્થીઓ તો એને પીસી સર્ટિફિકેટ આપવું ફરજિયાત છે। તો મેં અહીંયા બીકેએનએમયુમાંથી જ કરેલું છે, તો હું પહેલું જે ઓપ્શન છે એના પર ક્લિક કરી દઈશ। એના પર ક્લિક કરી દીધા પછી મિત્રો અહીંયા નીચે તમને યુનિવર્સિટી એક્ઝામ મંથ એન્ડ યર એટલે કે તમે પરીક્ષા ક્યારે પાસ કરી છે એ તમારે સિલેક્ટ કરવાની છે। તો મિત્રો તમે જ્યારે પણ પાસ કરી હોય તમારી માર્કશીટ તમારી યુનિવર્સિટી મુજબ એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી અહીંયા મિત્રો જો તમે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી કર્યું તો તમારી પાસે SPID નંબર હશે તો અહીંયા ફિલ કરી શકો છો અને ફાઇનલ યરનો સીટ નંબર અહીંયા તમે ઓકે કરશો અને ગેટ ડેટા પર તમે ઓકે કરશો એટલે તમારા જે પણ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં છેલ્લી પરીક્ષા પાસ કરી છે ગ્રેજ્યુએશનની એનો ડેટા ઓટોમેટિક જ આવી જશે। અહીંયા મિત્રો તમે વાંચી શકો છો કે ભક્ત કવિ નરસિંહ મહેતાના જે ઉમેદવારોને વર્ષ 2018-19 દરમિયાન પ્રવેશ મળે છે તે ઉમેદવારે જ હોલ ટિકિટ મુજબ SPID નંબર અપલોડ કરવાનો રહેશે, તે સિવાયના તમામ ઉમેદવાર માહિતી અપલોડ કરવાની રહેતી નથી। ત્યાર પછી નીચે આવશો તો મિત્રો અહીંયા તમારે સરનેમ એટલે કે તમારે અટક ફિલ કરવાની છે તમારી માર્કશીટ મુજબ, તમારું નામ ફિલ કરવાનું છે, ત્યાર પછી તમારા પિતાનું નામ ફિલ કરવાનું છે, તમારી જે જન્મ તારીખ છે એ તમારે ફિલ કરવાની છે, ત્યાર પછી નીચે તમારું વેલિડ ઈમેલ ID તમારે અહીંયા ફિલ કરવાનું છે, તમારો વેલિડ મોબાઈલ નંબર છે એ તમારે ફિલ કરવાનું છે, ત્યાર પછી તમારે સેન્ડ OTP છે એના પર ક્લિક કરી દેવાનું છે। OTP સેન્ડ કર્યા પછી OTP તમને મળી જશે, એ OTP તમારે અહીંયા ફિલ કરી દેવાનું છે। જો તમારા મોબાઈલમાં OTP ના આવે તો રીસેન્ડ પર ઓકે કરીને ફરીથી OTP છે તે મંગાવી શકો છો। તમારો જે પિતાનો મોબાઈલ નંબર છે એ તમારે અહીંયા ફિલ કરવાનો છે, ઓલ્ટરનેટિવ મોબાઈલ નંબર હોય તો તમે લોકો છે અહીંયા ફિલ કરી શકો છો। ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને કેટેગરીનો ઓપ્શન જોવા મળશે, એ કેટેગરી પણ અહીંયા ઓકે કરશો। ઓપન SEBC EWS તમામ કેટેગરી ખુલશે, એમાંથી તમારે જે કેટેગરી હોય તમારે સિલેક્ટ કરી લેવાની છે। ત્યાર પછી નીચે જેન્ડરનો ઓપ્શન જોવા મળશે, મેલ કે ફિમેલ, એમાંથી તમે જે પણ હોય મેલ કે ફિમેલ એટલે કે ભાઈ કે બહેને સિલેક્ટ કરી લેવાનું છે, ભાઈ છે તો મેલ અને બહેન છે તો ફિમેલ સિલેક્ટ કરશે। ત્યાર પછી અહીંયા ડિસેબિલિટીનો ઓપ્શન જોવા મળશે, દિવ્યાંગતાનું તો જો દિવ્યાંગતા ધરાવે તો યસ કરશો, બાકી તમે નોન કરો। ત્યાર પછી તમારે જે પણ મનગમતો પાસવર્ડ સેટ કરવાનો છે એ તમારે અહીંયા ફિલ કરી દેવાનું છે, ત્યાર પછી તમારે સબમિટના બટન પર ઓકે કરી દેવાનું છે। જો સબમિટના બટન પર ઓકે કરી દીધા પછી અહીંયા ઓપ્શન જોવા મળશે, યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર ફોર એડમિશન પોર્ટલ, યોર જે ID અને પાસવર્ડ છે તમને મેલમાં મોકલી દેવામાં આવે છે અને ઉપર અહીંયા મિત્રો જોવો મને SMS પણ આવી ગયો છે, ત્યાર પછી ઓકે કરી દઈશ એટલે લોગિનના પેજમાં ઓટોમેટિક જ આવી જાય। હવે યુઝર ID અને પાસવર્ડ તમારા મેલમાં આવી ગયો છે, એની મદદથી તમારે લોગિન ચેક કરવાનું છે, તમારા મોબાઈલ અને ઈમેલ પર યુઝર ID
અને ત્યાર પછી તમારો મનગમતો પાસવર્ડ નાખીને ત્યાર પછી તમે અહીંયા સાઇન ઇનનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. સાઇન ઇનના બટન પર ક્લિક કર્યા પછી ડેશબોર્ડ કાંઈ આ પ્રકારનું જોવા મળશે. અહીંયા તમને એપ્લિકેશન ઇન્ફોર્મેશન જોવા મળશે, લાસ્ટ કોલેજનું કટ ઓફ ડિટેલ પણ જોઈ તે પણ તમે જોઈ શકો છો. અહીંયા તમે જે પણ માં ભર્યું છે એપ્લિકેશન ફોર્મમાં એ તમને જોવા મળશે, તમારો એપ્લિકેશન નંબર જોવા મળશે અને તમારું નામ છે એ પણ તમને જોવા મળશે. સ્ક્રોલ ડાઉન કરી નીચે આવશો તો અહીંયા તમને એપ્લિકેશન સ્ટેટસ જોવા મળશે કે તમે હજુ સુધી ફોર્મ ફિલઅપ નથી કર્યું અને પેમેન્ટ પણ તમે કર્યું નથી ઓપ્શન તમને જોવા મળશે. ત્યાર પછી તમે લોકો ઉપર આવી જશો તો અહીંયા લેફ્ટ સાઇડમાં તમને ત્રણ ડોટનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર તમે ક્લિક કરશો અહીંયા તમારું એપ્લિકેશન સ્ટેટસ જોવા મળશે કે તમે ક્યાં સુધી ફોર્મ ફિલઅપ કરેલું છે. પાસવર્ડ ચેન્જ કરો તો પાસવર્ડ તમે પણ તમે ચેન્જ જતે કરી શકો છો. આપણે ફોર્મ ફિલઅપ કરવું છે તો બીજા નંબરનો ઓપ્શન છે એપ્લિકેશન ડિટેલ, એના પર હું ઓકે કરી દઈશ. એના પર તમે ઓકે કરશો એટલે અહીંયા તમારે ટોટલ જે 8 સ્ટેપ છે પૂરા કરવાના છે. એક બેઝિક માહિતી, પર્સનલ માહિતી, એકેડેમિક માહિતી, એટેચમેન્ટ અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા, કોલેજ ચોઇસ સબમિશન કરવાનું છે, પેમેન્ટ કરવાનું છે અને ત્યાર પછી પ્રિન્ટ છે તમારે ડાઉનલોડ કરવાની છે. અહીંયા તમને તમારે જે યુનિવર્સિટીનું નામ છે એ જોવા મળશે. તમે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી કર્યું તો એ જોવા મળશે. અધર યુનિવર્સિટી ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીમાંથી કર્યું તો એ જોવા મળશે. ત્યાર પછી નીચે અહીંયા તમે જે પણ યુનિવર્સિટીમાંથી પાસ કર્યું છે યુનિવર્સિટીનું પૂરેપૂરું નામ તમારે ફિલ કરી દેવાનું છે. નીચે આવશો તો જે પણ તમે રજિસ્ટ્રેશન સમયે માહિતી ફિલઅપ કરી છે તમામ માહિતી અહીંયા તમને જોવા મળશે. ત્યાર પછી નીચે આવી જશો તો અહીંયા તમને સેવ એન્ડ નેક્સ્ટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટના બટન પર તમે ક્લિક કરશો એટલે આગળની જે પેજ છે તમારે સામે ઓપન થશે, એની પહેલાં એક પોપઅપ જોવા મળશે ઇન્ફોર્મેશન અપડેટ સક્સેસફુલી. હવે તમે પર્સનલ ડિટેલના પેજમાં આવી ગયા છો. અહીંયા તમારી પર્સનલ માહિતી છે ફિલ કરવાની છે. સૌપ્રથમ તમારો બર્થ પ્લેસ, તમારું જે જન્મ સ્થળ છે એ તમારે ફિલ કરવાનું છે. નીચે આવશો તો અહીંયા હવે તમારો બ્લડ ગ્રુપ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તમારે જે કાસ્ટ હશે ઓપન EWS, SC, ST, OBC એ તમારે આમાં ફિલઅપ કરી દેવાની છે, જે મેન્યુઅલી કરવાની છે. ત્યાર પછી તમારો ધર્મ આવશે તો તમામ આમાં ધર્મ એટલે કે રિલિજન કોડ છે, એમાંથી તમારો જે ધર્મ હોય તમારે સિલેક્ટ કરવાનો છે. તમે હિન્દુ હોય, મુસ્લિમ હોય, જૈન હોય, જે પણ હોય. જો તમે માઇનોરિટીમાં આવતા હોય તો આના પર ટચ કરશો, બાકી એ બ્લેન્ક જ રહેવા દેશો. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમારો જે વેલિડ આધાર કાર્ડ નંબર છે એ ફિલ કરવાનો છે. મિત્રો અહીંયા મેં પૂરેપૂરો નથી ફિલ કર્યો એટલે એવું બતાવે છે તમારે તમારો વેલિડ આધાર કાર્ડ નંબર છે એ ફિલ કરવાનો છે. તમારો જાતિનું પ્રમાણપત્ર તમે ક્યારે કઢાવ્યું છે એની તારીખ તમારે અહીંયા ફિલ કરી દેવાની છે. ત્યાર પછી તમારું જે પૂરેપૂરું એડ્રેસ છે એ તમારે એડ્રેસ આમાં ફિલ કરી દેવાનું છે. તમારું જે પણ તમારા ડોક્યુમેન્ટ મુજબ હોય તમે જ્યાં રહેતા હોય એડ્રેસ પૂરેપૂરું ફિલ કરવાનું છે. તમારું હાલનું સિટી ક્યુ છે એ તમારે અહીંયા ફિલ કરવાનું છે. હાલનું સ્ટેટ ગુજરાત તમે અહીંયા ફિલ કરી દેશો. ત્યાર પછી કરંટ કન્ટ્રી જોવા મળશે તેમાં મિત્રો તમે અહીંયા ઇન્ડિયા કરી નાખશો. ત્યાર પછી તમારો કરંટ જે પિનકોડ હોય એ તમે અહીંયા ફિલ કરશો. ત્યાર પછી નીચે ઉપરનું એડ્રેસ અને નીચેનું એડ્રેસ એટલે કે તમારો હાલનું એડ્રેસ અને કાયમી એડ્રેસ જો બંને સેમ સેમ હોય તો મિત્રો આના પર તમારે ટચ કરવાનું છે. જેવા આના પર ટચ કરશો એ બંને કોપી થઈ જશે. જો મિત્રો હું અહીંયા એના પર ટચ કરું છું એટલે બંને જે એડ્રેસ હશે એ મારું કોપી થઈ જશે. એ માહિતી ફિલ કર્યા પછી નીચે આવશો તો અહીંયા તમારે ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર એક આપવાનો છે, તમે આપી દેશો. ત્યાર પછી બેંકની વિગત નાખવાની છે. અહીંયા બેંકમાં જે બેંકમાં તમારું ખાતું હોય એ બેંકનું નામ ફિલ કરશો. ત્યાર પછી નીચે અહીંયા મેરિડ છો કે અનમેરિડ છો એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જો તમે અનમેરિડ હોય તો સિંગલ સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી તમારા પિતાની જે ઇન્કમ છે એ તમારા આવકના દાખલા મુજબ એ અહીંયા ફિલ કરશો. તમારે રેશન કાર્ડનો નંબર અને રેશન કાર્ડ પ્રમાણે તમારું નામની માહિતી ફિલ કરો તો કરી. ત્યાર પછી હવે અહીંયા તમારે બેંકની વિગત ફિલ કરવાની છે. તમારો અકાઉન્ટ નંબર, ખાતા નંબર અહીંયા ફિલ કરશો. તમારો આઈએફએસસી કોડ અહીંયા ફિલ કરશો. તમારું બેંક પાસબુક મુજબ નામ અહીંયા ફિલ કરશો અને તમારી જે બેંકની બ્રાન્ચનું નામ છે એ તમારે અહીંયા ફિલ કરી દેવાનું છે. એ સંપૂર્ણ માહિતી ફિલઅપ કર્યા પછી નીચે અહીંયા તમને સેવ એન્ડ નેક્સ્ટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટના બટન પર ઓકે કર્યા પછી ઇન્ફોર્મેટિવ અપડેટ સક્સેસફુલ અને SMS આવી જશે. હવે મિત્રો એકેડેમિક એટલે કે તમારી જે એજ્યુકેશનની માહિતી છે એ ફિલ કરવાની છે. સૌપ્રથમ અહીંયા તમને લોકોને જોવા મળશે ગ્રેજ્યુએશનની ડિગ્રી, એના પર તમારે ઓકે કરવાનું છે. એના પર તમે ઓકે કરશો તમે જે પણ ડિગ્રી છેલ્લે પાસ કરેલી છે એ તમને જોવા મળશે. જો મિત્રો તમે MCOMનું ભરતા હોય તો તમને BCOMનું જોવા મળશે. તમે MSCનું ભરતા હોય તો તમને BSCનું જોવા મળશે. તમે MSWનું ભરતા હોય તો BSWનું જોવા મળશે. એટલે તમારે લાસ્ટ ક્વોલિફિકેશન જેમાં તમે એડમિશન લેતા હોય એ મુજબ જોવા મળશે. મેં MSC બોટાને સિલેક્ટ કર્યું હતું તો અહીંયા તમે જોઈ શકો છો મારે બેચલર ઓફ સાયન્સનું ઓપ્શન ઓટોમેટિક જ આવી ગયું છે, એ તમારી લાયકાત મુજબ આવી જશે. ત્યાર પછી નીચે તમારે ધોરણ 12ની માહિતી ફિલ કરવાની છે. તમે જે પણ સ્કૂલમાંથી ધોરણ 12મું પાસ કર્યું એ સ્કૂલનું પૂરેપૂરું નામ લખવાનું છે. મેં અહીંયા ડેમો તરીકે લખાયેલું છે, તમારે આની કોપી નથી કરવાની. તમે જે સ્કૂલમાંથી ધોરણ 12મું પાસ કર્યું એનું પૂરેપૂરું નામ ફિલ કરશો. તમે ધોરણ 12ની પરીક્ષા કયા મહિનામાં પાસ કરી એ મહિનો સિલેક્ટ કરવાનો છે. તમે ધોરણ 12ની પરીક્ષા કયા વર્ષમાં પાસ કરી એ વર્ષ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી ધોરણ 12ની માર્કશીટ મુજબ તમારો જે સીટ નંબર છે એ તમે અહીંયા ફિલ કરશો. અને ધોરણ 12માં તમારે જે મેઇન સબ્જેક્ટ હતો એ તમારે અહીંયા ફિલ કરી દેવાનો છે. ત્યાર પછી ધોરણ 12માં તમારે કેટલા માર્ક આવ્યા, ટોટલ કેટલા માર્ક હતા એ તમે અહીંયા ફિલ કરશો, પર્સેન્ટેજ ઓટોમેટિક જ આવી જશે. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા કોલેજની માહિતી લખવાની છે ગ્રેજ્યુએશનની. અહીંયા તમારું કોલેજનું નામ ફિલ કરશો, જે પણ હોય અહીં કોપી નથી કરવાની. તમે જે કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂરી કર્યું એનું નામ ફિલ કરશો. ત્યાર પછી નીચે અહીંયા તમારે સેમેસ્ટર વાઇઝ હવે તમારે લોકોને જે માર્ક છે એ ફિલ કરવાના છે. તમારે
અહીંયા અમે ડેમો તરીકે ફિલ કરેલા છે. તમારે માર્કશીટમાં જે પણ તમને સેમેસ્ટર એકમાં માર્ક આવ્યા હોય કેટલામાંથી કેટલા આવ્યા એ તમારે અહીંયા ફિલ કરી દેવાનું છે. પર્સન્ટેજ ઓટોમેટિક જ આવી જશે. મેં અહીંયા સમજાવવા માટે આ રીતે ફિલ કર્યા છે. તમારે તમારી જે માર્કશીટ હોય એ મુજબ તમારે સેમેસ્ટરના જે સેમેસ્ટર 1, 2, 3, 4, 5, 6 સેમેસ્ટર માર્ક્સ તમારે ફિલ કરવાના છે. ત્યાર પછી અહીંયા તમને એક ઓપ્શન પૂછશે કે ઇફ યુ કમ્પ્લીટ ગ્રેજ્યુએશન વિથ યરલી પેટર્ન, જો તમે યરલી પેટર્નમાંથી પાસ કર્યું હોય તો આના પર ટચ કરી દેવાનું છે. યરલી પેટર્ન એટલે કે વાર્ષિક, અને સેમેસ્ટર વાઇઝ હોય તો સેમેસ્ટર વાઇઝ, જો તમે યરલી પેટર્નમાંથી હોય તો આના પર ટચ કરી દેશો. ત્યાર પછી તમારા જે બધા સેમેસ્ટરના ટોટલ માર્ક આવેલા છે એ તમે અહીંયા ફિલ કરશો, પર્સન્ટેજ ઓટોમેટિક જ આવી જશે. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને જે કેટેગરી પૂછશે, જો તમે ડિફેન્સ પર્સનમાંથી હોય તો આમાં ટચ કરશો, એક્સ સર્વિસમેન હોય તો આમાં ટચ કરશો, અને સ્પોર્ટ કે કલ્ચરલ પર્સનલ હોય તો અમે ટચ કરશો. જો ત્રણેયમાંથી એક ના હોય તો તમે બ્લેન્ક રહેવા દેશો. ત્યાર પછી નીચે તમે સેવ એ નેક્સ્ટનું બટન જુઓ, એના પર તમે ક્લિક કરી દેશો. યોર એકેડેમી ડિટેલ સબમિટેડ સક્સેસફુલ, અને SMS તમારી સમક્ષ આવી જશે. હવે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં એક તમારો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનું છે. ત્યાર પછી મિત્રો તમારો કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. મેં SC સિલેક્ટ કર્યું એટલે મને AC આવ્યું છે. તમે OBC જનરલ જે પણ કાસ્ટમાં આવતો એ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું છે. PC સર્ટિફિકેટ અપલોડ કરવું ફરજિયાત આવ્યું છે, કારણ કે મેં અધર યુનિવર્સિટી સિલેક્ટ કરેલી છે. એટલે તમે BKNMU હોય તો તમારે PC સર્ટિફિકેટ અપલોડ કરવાનું નથી. ત્યાર પછી સેમેસ્ટર 1ની માર્કશીટ, સેમેસ્ટર 2ની, મતલબ ટૂંકમાં કહ્યું તો તમારે તમામ સેમેસ્ટરની માર્કશીટ છે એ અપલોડ કરવાની છે. જો કે આ ફોટો, માર્કશીટ, પદવી પ્રમાણપત્ર અને અન્ય પ્રમાણપત્રો પ્રિન્ટ થનાર હોય તાજેતરનો ફોટો તમારે અપલોડ કરવો, એટલે કે તમારો જે પણ પાસપોર્ટ સાઈઝનો ફોટો તમે અપલોડ કરશો એ તમામ ડોક્યુમેન્ટમાં એ આવશે. એટલે તમારે જે તમારો તાજેતરનો અને વ્યવસ્થિત ફોટો હોય એ જ અપલોડ કરો. ફોટો JPG સાઇઝમાં અથવા JPEGમાં 300 KB હોવો જોઈએ. ફાઇલ અપલોડ કરતા પહેલાં વાંચી શકાય એની ખાતરી કરી લેવી, એટલે કે બરાબર વંચાય એ રીતે તમારે ફોટો છે અપલોડ કરવાનો છે. ફોટો કે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે શું ફાઇલનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી મોબાઈલની ગેલેરી કે PC તમે ડોક્યુમેન્ટ છે અપલોડ કરી શકો છો. તો મિત્રો અત્યારે ડોક્યુમેન્ટ અપલોડથી વેબસાઇટ વર્ક નથી કરતી, એટલા માટે હું ડોક્યુમેન્ટ અપલોડ કરી શક્યો નથી. પરંતુ મેં વિડીયો બનાવીને તમને લોકોને અપડેટ કરી દીધા છે. હવે જેવી જ ડોક્યુમેન્ટ અપલોડની આગળની પ્રોસેસ છે એ ચાલુ થશે, એટલે એના પર હું વિડીયો છે તે બનાવી દઈશ. મિત્રો અહીંથી જો તમારે આગળ પ્રોસેસ કરવી હોય તો સેવ એન્ડ નેક્સ્ટના બટન પર તમે ઓકે કરી દેશો. ત્યાર પછી મિત્રો અહીંયા તમને ચોઈસ એટલે કે કોલેજ ચોઈસનો ઓપ્શન જોવા મળશે. તમારે જે પણ કોલેજમાં એડમિશન લેવો એ તમે ક્રમશઃ કોલેજ પસંદગી કરી શકો છો. જો કોલેજ ચોઈસ કરવામાં તમને લોકોને કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે અથવા તમે લોકો બરાબર સમજી ના શકતા હોય તો જેવી એની વેબસાઇટ એક્ટિવ થશે એટલે સ્ટેપ બાય સ્ટેપ કોલેજ ચોઈસનો વિડીયો પણ હું અપલોડ કરી દઈશ. ના ઉપરાંત પણ કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો તમે લોકો મને ઇન્સ્ટાગ્રામ SMS કરી શકો છો. કોલેજ ચોઈસ થઈ ગયા પછી મિત્રો તમારે સબમિટ કરી દેવાનું છે. સબમિટ કર્યા પછી તમારું ફોર્મ છે તે સબમિટ થઈ જશે, એટલે કે ફાઇનલ સબમિશન થઈ જશે. ત્યાર પછી મિત્રો તમારે જે પેમેન્ટ તમારે કરી દેવાનું છે ઓનલાઈન, ઓનલાઈન માધ્યમથી તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPIની મદદથી તમે પેમેન્ટ છે તે કરી શકશો. પેમેન્ટ કર્યા પછી તમારા ફોર્મની જે પ્રિન્ટ આવશે એ તમારે સેવ કરી લેવાની છે. તમારું ફોર્મ ફિલઅપ થઈ ગયા પછી તમારે આગળની શું પ્રોસેસ કરવાની છે એના પર પણ હું એક વિડીયો છે તે બનાવી દઈશ. તો ચેનલ છે સબસ્ક્રાઇબ કરી રાખજો, અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલ